तो गुजरात में कोरोना वायरस ना कारणे लागू करायेला लॉकडाउन स्थिति वधु वणसी रही छे। त्यारे सरकार द्वारा उद्योगों माटे महत्वनी जाहेरात करवामां आवी छे। मुख्यमंत्री ना सचिव अश्विनी कुमारे जणाव्युं छे के गुजरात में घणा उद्योगों एवा पण छे जे गुजरात गैस नो उपयोग उद्योगों माटे करे छे, तेथी तमाम गैसना गैस वपराता होय एवा उद्योगों माटे मार्चना बीजा पखवाड़िया में जे कोई पण बिल ड्यू थता होय ते तमाम बिलोनी ड्यू डेट 10मी मे करवामां आवे छे। तेઓએ વધુમાં કહ્યું છે કે 10મી ના દિવસે ગેસના ચાર્જ ડ્યુ થાય તેને ભરવા માટે 23 જૂન સુધી 15 દિવસના 4 હપ્તા કરી આપવામાં આવ્યા છે। આ ઉપરાંત કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એપ્રિલ મે અને જૂન 3 મહિના માટે એમજીઓમાંથી ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવી છે। ગુજરાત ગેસની ગેસ પોતાના ઉદ્યોગો માટે વાપરે છે, ખાસ કરીને મોરબીમાં શ્રમિક ઉદ્યોગ હોય કે સાઉથ ગુજરાતના अन्य नाना नाना उद्योगों हुए। माननीय मुख्यमंत्रीशीए आजे सौ इंडस्ट्रीयल कस्टमर्स माटे चार महत्वना निर्णयों लीधा छे। पहलो एवी इंडस्ट्रीयल यूनिट के जे गुजरात गैसनी गैस वापरती होय एना माटे मार्चना बीजा पखवाड़िया एटले कि सेकेंड हाफ ऑफ मार्च એમાં જે કોઈ પણ બિલ ડ્યુ થતા હતા એ તમામ બિલોની ડ્યુ ડેટ વધારીને 10મી મે કરવામાં આવી છે। એટલે કે 15મી માર્ચ પછીના બીજા અઠવાડિયામાં પખવાડિયામાં જે ભી ગેસ બિલના ડ્યુ ડેટ આવતા હશે એ તમામ ડ્યુ ડેટને નવા ડ્યુ ડેટ તરીકે 10મી મે ફિક્સ કરવામાં આવ્યું છે। બીજું 10મી મે ના દિવસે જે કોઈ પણ ગેસના ચાર્જેસ ગુજરાત ગેસના ચાર્જેસ ડ્યુ થાય એને ભરવા માટે 23મી જૂન સુધી 4 સરખા ફોર્ટનાઇટલી ઇન્સ્ટોલમેન્ટ એટલે કે 15-15 દિવસના 4 હપ્તા કરી આપવામાં આવ્યા છે। 10મી મે ના દિવસે ગુજરાત ગેસની ગેસ વાપરતી ઔદ્યોગિક યુનિટ્સમાં જે કંઈ પણ ડ્યુ થાય છે બિલની રકમ એને 10મી મેથી 23મી જૂન સુધીમાં 4 સરખા ફોર્ટનાઇટલી હપ્તા એટલે કે પખવાડિક હપ્તોથી ભરી દેવામાં આવી શકશે। 10મીએ ડ્યુ થતી રકમ 23મી જૂન સુધીમાં 4 સરખા ભાગે સરકારશ્રીમાં જમા કરાવી શકશે।